હેલો ડિયર્સ સ્ટુડન્ટ્સ આજે આપણે એક્ટિવ પેસિવ વોઇસમાં પરફેક્ટ મોડલ ઓક્ઝિલિયર્સને ભણીશું પરફેક્ટ મોડલ ઓક્ઝિલિયર્સ મીન્સ પૂર્ણ સહાયકારક ક્રિયાપદો આગળના લેક્ચરની અંદર આપણે સહાયકારક ક્રિયાપદો શીખી ગયા કે સહાયકારક ક્રિયાપદની વાક્યરચના કઈ રીતે આવે એક્ટિવ વોઇસમાં કઈ રીતે હોય અને પેસિવ વોઇસમાં કઈ રીતે હોય એ આપણે જોઈ લીધું હવે આજે આપણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલિયડીઝને ભણવાનું છે એટલે કે પૂર્ણ સહાયકારક ક્રિયાપદ બરાબર પૂર્ણ સહાયકારક ક્રિયાપદોને આપણે એની ઓળખ કઈ રીતે કરીશું એને કઈ રીતે આપણે એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરીશું આગળ મેં જે તમને નિયમો મોકલ્યા હતા એમાં આનો ઉલ્લેખ હતો બરાબર છે કે જ્યારે પૂર્ણ સહાયકારક ક્રિયાપદ હોય તો કઈ રીતે એની ઓળખ આપણે કરવી તો યાદ રાખવાનું છે આપણે કે જ્યારે કોઈપણ વિધાનની અંદર તમને સહાયકારક ક્રિયાપદ પ્લસ હેવ પ્લસ વિથરી આપેલું હોય બરાબર તો એ એક્ટિવ વોઇસનું વિધાન હશે પરંતુ જ્યારે તમને કોઈ પણ વિધાનની અંદર સહાયકારક ક્રિયાપદ પ્લસ હેવ પ્લસ બિન પ્લસ વિથરી આપેલું હશે તો એ પેસિવ વોઇસનું વિધાન હશે બાકી તો બધાને આપણને ખબર છે નિયમ શું છે કર્તાનું સ્થાન કર્મ લેશે કર્મનું સ્થાન કર્તા લેશે બરાબર છે તો આ નિયમ તો આપણને ખ્યાલ જ છે પણ સાથે આપણે જે છે આને યાદ રાખીશું હવે આપણે પૂર્ણ સહાયકારક ક્રિયાપદોના એક પછી એક ઉદાહરણને જોઈશું પહેલું ઉદાહરણ હવે તમને મેં આગળ જ તે બે એવા વિધાનવાળા એક્ઝામ્પલ સોલ્વ કરાવ્યા હતા એટલે તમારે ઓળખી જ જવાનું છે કે આમાં કયા વિધાનની અંદર આપણે સુધારો કરવાનો રહેશે આગળના બે લેક્ચર આપણે એવા જ બનાવ્યા હતા કે જેમાં તમને ડબલ આવા વિધાન આપેલા હોય જેવા મુખ્ય વિધાનની અંદર આપણે ફેરફાર કરવાનો હોય છે તો એવી રીતના આમાં પણ એવા ઘણા બધા ઉદાહરણો લીધેલા છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ની અંદર આવા એક્ઝામ્પલ આપણને પૂછાય છે તો કઈ રીતે આપણે એને એક્ટિવ હોય તો પેસિવમાં ચેન્જ કરીશું કે આ વિધાનની અંદર આપણે જે છે એ સુધારો કરવાનો છે પેલું વિધાન છે આઈ શેલ હેવ એટેન્ડેડ હિઝ મેરીજ ેવ બીન વેલ બરાબર હવે જુઓ આ વિધાનની અંદર આપણે કોઈ પણ ફેરફાર કરવાનો છે નહીં તો કયા વિધાનની અંદર આપણે કરવાનો છે તો મુખ્ય વિધાનની અંદર તો હવે આપણે ધ્યાન રાખીએ આઈ શેલ હેવ એટેન્ડેડ હિઝ મેરેજ હવે ખાસ ધ્યાન રાખશું કે અહીંયા જો વાક્ય વાક્યરત્ના તમે જુઓ તો શું આપેલું છે કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ હેવ પ્લસ વી થ્રી આપેલું છે ને પ્લસ જે છે આપણે કર્મ દર્શાવેલું છે તો જ્યારે તમને કર્તા સહાયકારક ક્રિયા ક્રિયાપદ પ્લસ હેવ પ્લસ વી થ્રી પ્લસ કર્મ આવી વાક્ય રચના આપેલી હોય તો એ પૂર્ણ સહાયકારક ક્રિયાપદની વાક્ય રચના હશે હવે ઘણીવાર તમને એમ થાય કે મેડમ આપણે કઈ રીતે ઓળખવું કે આ સહાયકારક ક્રિયાપદની વાક્ય રચના છે અને આ પૂર્ણ સહાયકારક ક્રિયાપદની વાક્ય રચના છે તો આગળના લેક્ચરમાં જ મેં તમને કહ્યું હતું કે સહાયકારક ક્રિયાપદની જ્યારે વાક્ય રચના હશે ને ત્યારે કઈ રીતે હશે તો પહેલા કરતા આપેલું હશે પછી કોઈ પણ સહાયકારક એક ક્રિયાપદ હશે પ્લસ ક્રિયાપદનું મૂળ આપેલું હશે પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ હશે આપણને બધાને ખ્યાલ છે કે સહાયકારક ક્રિયાપદો તરીકે શું આવે તો શેલ વેલ શૂડ વુડ કેન મે could માઇટ બરાબર આ બધા જે છે એ સહાયકારક ક્રિયાપદો મસ્ત પણ આવી શકે ઓટું પણ આવી શકે આ બધા સહાયકારક ક્રિયાપદો છે હવે જ્યારે આપણે પૂર્ણ સહાયકારક ક્રિયાપદને શીખવાના છે ત્યારે આપણે જોઈ લઈએ તો સહાયકારક ક્રિયાપદ આ બધા છે એના પછી જે છે એ શું આવશે સહાયકારક ક્રિયાપદ પછી હેવ અને હેવ પછી કમ્પલસરી અહીંયા આપણે વિથરી એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ મૂકવાનું રહેશે બરાબર છે એક્ટિવસ હોય તો પેસિવમાં એ તો નિયમ જ છે અને પેસિવ હોય તો એક્ટિવમાં આપણે ચેન્જ કરવાનું રહેશે વિધાનને અહીંયા પહેલા વિધાનને આપણે પેસિવમાં ચેન્જ કરીએ તો જુઓ આ આપણા માટે કર્તા છે અને હિઝ મેરેજ આપણા માટે કર્મ છે તો નિયમ શું કે છે કર્મને ક્યાં લઈ લેવાનું છે આગળ તો શું આવશે હિઝ મેરેજ અહીંયા શેલ આપેલું છે એટલે શેલમાં એક શેલ અને વિલમાં એક ખાસ ધ્યાન રાખવાનું છે એમાં ચેન્જ થશે બરાબર કારણ કે એક વચન બહુ વચનના આધારે મુકાય છે આઈ પછી આપણે શેલ પણ વાપરી શકીએ અને આઈ પછી આપણે વિલ પણ વાપરી શકીએ છીએ એ આપણને બધાને મેં આગળના લેક્ચરની અંદર તમને કહ્યું હશે કે આગળના લેક્ચરની અંદર આપણે જોયું કે શેલ ક્યારે વાપરવાનું અને વિલ ક્યારે વાપરવાનું તમે આગળના લેક્ચર જોયા હોય તો તમને ખ્યાલ હશે બરાબર છે તો અહીંયા હિઝ મેરેજ આપણા માટે એક વચન છે એટલે અહીંયા આપણે વાપરીશું

એના પછીનું વિધાન નિરાલી કુડ હેવ નીટેડ ધીસ સ્વેટર હવે આ પણ વિધાન એક્ટિવ છે કે પેસિવ તરત ખ્યાલ આવી જશે કર્તા છે સહાયકારક ક્રિયાપદ પ્લસ હેવ પ્લસ વિથરી છે પ્લસ કર્મ છે શું થશે આમાં ફેરફાર કર્મ ક્યાં આવી જશે આગળ ધીસ સ્વેટર ક્યાં આવી જશે આગળ ધીસ સ્વેટર કુડનું કુડ જ રહેશે અહીંયા કે એક વચન બહુવચન લાગુ પડશે નહીં કુડ હેવ બીન

હવે ખાસ ધ્યાન રાખજો એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ તો અહીંયા ધ પિક્ચર આપણા માટે કર્મ છે એનાથી પણ આપણને ખ્યાલ આવી ગયું કે આ પેસિવ વોઇસ છે બીજી રીત શું છે તો વુડ હેવ પ્લસ બીન પ્લસ વિથ મીન્સ કે વુડ પ્લસ બીન પ્લસ આપેલું છે વુડ પછી હેવ હેવ આપેલું છે પ્લસ પ્લસ અહીંયા વુડ એવું કમ્પલસરી નથી કોઈ પણ સહાયકારક ક્રિયાપદ આપેલું હોય તો વાક્ય રચના અહીંયા શું કે છે જુઓ કર્મ પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ હેવ પ્લસ બિન પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા અને પ્લસ અન્ય શબ્દ બરાબર તો હવે અહીંયા વાક્ય રચના અનુસરે છે તો આપણે બનાવવાનું છે અંદર એક્ટિવમાં બનાવવા માટે પહેલા આપણે કર્તાની જરૂર પડે કરતા ક્યાં છે અહીંયા જો યુ આપેલું છે તો યુને આપણે ક્યાં લઈશું આગળ યુને આગળ લઈએ યુ નું વિભક્તિ વિભક્તિમાં યુ થાય અને કર્મો વિભક્તિમાં પણ યુ જ થશે બરાબર છે તો યુ અને વુડ નું વુડ જ અહીંયા રહેશે અહીંયા કોઈક વચન બહુ વચન લાગુ પડશે નહીં તો શું થાય યુ વુડ હેવ ડ્રોન

એના પછીના આપણે સોલ્વ કરીશું યોર ફ્રેન્ડ માઇટ નોટ હેવ ઇન્વાઇટેડ યુ એટ ધ પાર્ટી હવે અહીંયા એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ તો એક્ટિવ વોઇસનું વિધાન છે નિયમ મુજબ ચેન્જ કરવાનું છે પેસિવ વોઇસની અંદર પણ તમને અહીંયા કંઈક નોટ એવું દેખાતું હશે તો હવે આપણને તરત જ ખ્યાલ આવી જશે કે વાળો વિધાન મીન્સ કે આ નેગેટિવ સેન્ટેન્સ છે આગળના કયા હતા એફેરમેટિવ સેન્ટેન્સીસ તો હવે કયા છે નેગેટિવ સેન્ટેન્સીસ વાક્ય રચના શું છે જોઈ લેજો એકવાર અહીંયા તો યોર ફ્રેન્ડ એટલે કરતા સહાયકારક ક્રિયાપદ પછી નોટ લાગે યાદ રાખજો સહાયકારક ક્રિયાપદ પછી નોટ લાગશે પ્લસ હેવ પ્લસ વી થ્રી પ્લસ અહીંયા આવશે કર્મ અન્ય શબ્દ શું છે નકારની વાક્ય રચના કરતા પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ વી થ્રી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ મીન્સ કે આ એક્ટિવ વોઇસ છે નિયમ મુજબ ચેન્જ કરવાનું છે આપણે પેસિવ વોઇસની અંદર તો પેસિવ માં ચેન્જ કરતી વખતે પહેલા આપણે કોને લઈ લેવાનું છે તો કર્મ ને આગળ લેવાનું રહેશે કર્મ અહીંયા યુ છે તો શું થઈ જશે અહીંયા યુ કરતા વિભક્તિમાં કર્મ આવે બરાબર તો જે છે એ કેવી રીતના થઈ જાય તો એ યુ નું જ રહે બરાબર છે યુ પછી અહીંયા સહાયકારક ક્રિયાપદ આવશે માઇટ સોરી યુ માઇટ

If you had come here, we would have... પ્લેડ અ ગેમ બરાબર તો હવે આ વિધાનની અંદર કઈ ફેરફાર નહીં થાય તો ફેરવવાનો આને એમનું એમ જ લખી નાખવાનું જેમ આપેલું છે એમ તો વી વુડ હેવ પ્લેડ અ ગેમ તો અહીંયા છે કે તો સહાયકારક પ્લસ હેવ પ્લસ વી થ્રી મીન્સ કે આ વિધાન એક્ટિવમાં છે તો નિયમ મુજબ આપણે એને ચેન્જ કરીશું પેસિવ વોઇઝની અંદર તો વી જે છે એ કરતા છે એના સ્થાને શું આવી જશે કર્મ બરાબર તો અહીંયા થઈ જશે સોરી આ વિધાન પેલા આપણે લખી નાખીશું પછી ગેમ વુડ ગેમ પછી આવશે વુડ પ્લેડ બાય વીનું થઈ જશે અસ બરાબર ગેમ વુડ હેવ બીન પ્લેડ બાય અસ ગેમ વુડ હેવ બીન પ્લેડ બાય અસ વીનું શું થઈ જશે અસ એના પછીનું એક્ઝામ્પલ કુડ હિરલ હેવ ડન હર ડર્ક યર સ્ટડી વાળા એક્ઝામ્પલ આવી ગયા એની વાક્ય રચના પણ આપણને ખ્યાલ છે કઈ રીતના આવશે તો ખાસ ધ્યાન રાખજો પેલા શું આવશે જો આ એક્ટિવ વોઇસની છે કે પેશિવ નહીં એ આપણે જોયા જ લેવાની એટલે આપણને એમાં ભૂલ થાય નહીં તો આ વાક્ય રચના છે એક્ટિવ વોઇસની કઈ રીતે ખ્યાલ આવું જો અહીંયા હશે સહાયકારક ક્રિયાપદ એના પછી આવે કરતા કરતા પછી આવે હેવ હેવ પ્લસ વી થ્રી કર્મ અને અન્ય શબ્દ ખ્યાલ આવી ગયો પ્લસ ક્વેશ્ચન માર્ક આપણે ભૂલવાનું નથી ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટની જેમ અહીંયા ક્વેશ્ચન માર્કને કાઢી નાખવાનું છે નહીં અહીંયા રાખવાનું જ છે બરાબર છે તો વાક્ય રચના શું થઈ સહાયકારક ક્રિયાપદ પ્લસ કરતા પ્લસ હેવ પ્લસ વી થ્રી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ હવે પેસિવમાં ચેન્જ કરીએ છીએ તો જે અહીંયા કુડ આપેલું છે કુડનું કુડ જ રહેશે એમાં કોઈ ફેરફાર થશે નહીં તો હવે અહીંયા આપણે શું કરવાનું છે કર્તાનું સ્થાન કોણ લે તો અહીંયા કર્મ લે તો અહીંયા કર્મ શું છે હર હોમવર્ક બરાબર તો કૂડ હર હોમવર્ક હવે જોવાનું છે હવે શું આપણે મૂકીશું તો હેવ બીન હેવ બીન ડન બાય કર્તા કોણ છે હિરલ અન્ય શબ્દ શું આપેલું છે યસ્ટર્ડે તમારે અહીં લખી નાખવાનું છે પ્લસ ક્વેશ્ચન માર્ક થોડીક અહીંયા જે છે એ લખવામાં બધું ભેગું થઈ ગયું છે તમે સમજી લેજો જુઓ કુડ હર હોમવર્ક હેવ બિન હિરલ ડે કુડ હર હોમવર્ક હેવ બિન હિરલ ડે તો પેસિવની વાક્ય રચના કઈ રીતે બની ગઈ જુઓ તો સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ બિન પ્લસ સોરી કર્મ પ્લસ હેવ પ્લસ બિન પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દ એના પછીનો આપણે એક્ઝામ્પલ જોઈશું શુડ વી હેવ લર્ન્ડ ઇંગ્લિશ તો હવે અહીંયા પેસિવ છે કે એક એક્ટિવ છે તો જુઓ હેવ પ્લસ વી 3 બરાબર અહીંયા શુડ આગળ આવી ગયું છે કારણ કે અહીંયા નોન w h છે તો હવે આ વાક્યને આપણે પેસિવ માં ચેન્જ કરીએ તો કઈ રીતે થશે તો પેસિવ માં ચેન્જ કરવું છે એટલે અહીંયા શુડ નું શુડ એમનેમ જ રહેશે હવે કર્મ શું છે ઇંગ્લિશ તો ક્યાં આવી જશે આગળ શુડ ઇંગ્લિશ હેવ

ક્વેશ્ચન માર્ક આપેલું છે ડબલ્યુ એચ ક્વેશ્ચન છે કઈ રીતે ચેન્જ કરવાનું છે આપણને બધાને ખ્યાલ છે પણ પહેલાં શું જોઈ લેવાનું એક્ટિવ છે કે પેસિવ તો તરત ખ્યાલ આવી જશે હેવ પ્લસ વી થ્રી અહીંયા સહાયકારક ક્રિયાપદ આપી દીધું છે વાક્ય એક્ટિવ છે નિયમ મુજબ ફેરવવાનું છે ને પેસિવ વોઇસની અંદર તો પહેલા શું આવશે વાયનું વાય અહીંયા કે ને એમનું એમ જ રહેશે હવે વિથ હિમ એટલે હિમનું હિમનું શું થઈ જશે હી બરાબર તો શું થશે જુઓ અહીંયા વાય કેન હી હેવ બીન ફોટ ફોર્ટ નું તો ફોર્ટ જ રહેશે ફોર્ટ વિથ બાય ધેટ સમજાય છે બધાને જો વાય કેન હી હેવ બીન ફોર્ટ વિથ બાય ધેટ મેન અહીંયા છે વિથ આપેલું હતું એને આપણે ક્યાં લઈ લીધું બાય પ્રિપોઝિશનની આગળ વેન શૂડ આઈ હેવ મેઇટ યુ કલ્પિત એવું આપેલું છે તો હવે અહીંયા જે છે એ આપણે એક્ટિવ વોઇસ છે કે પેસિવ તો આ વિધાન એક્ટિવ વોઇસનું છે નિયમ મુજબ આપણે ફેરવવાનું છે પેસિવ વોઇઝની અંદર તો પહેલાં તો આપણે શું કરીશું વેનનું વેન જ રાખીશું બરાબર કારણ કે ડબલ્યુ એચ એમનું એમ જ આવે શૂડનું શૂડ પણ એમનું એમ રહેશે કરતાનું સ્થાન લેશે કર્મ અહીંયા યુ આપેલું છે એટલે અહીંયા યુ આવી જશે હેવ બીન પ્લસ વી થ્રી આવશે એટલે મેટ નું મેટ જ રહેશે હવે બાય આઈ નું થઈ જશે મી અને કલ્પિત એમનું એમ જ રહેશે કલ્પિત ક્વેશ્ચન માર્ક સમજાય છે વેન શુડ યુ હેવ બીન મીટ બાય મી કલ્પિત એની પછીનું એક્ઝામ્પલ વોટ મસ્ટ ધ સ્કૂલ ઓથોરિટી હેવ ડન for ધ સ્કૂલ હવે અહીંયા જોવાનું છે મસ્ત તો આપેલું છે સહાયકારક ક્રિયાપદ અને હેવ પ્લસ વીત્રી આપેલું છે એક્ટિવ વોઇસ છે ફેરવવાનું છે પેસિવ વોઇસની અંદર પણ અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે વોટથી વિધાન આપેલું છે એટલે અહીંયા કર્મ આપેલું હશે નહીં શું નહીં આપેલું હોય અહીંયા કર્મ આપેલું હશે નહીં તો સહાયકારક ક્રિયાપદ પછી જો કર્મ ન આપેલું હોય તો શું લઈ લેવાનું સીધું આપણે હેવ બિન આપણે લઈ લેવાનું રહેશે તો જુઓ વોટથી વાક્ય અહીંયા બને તો વોટ નું શું આવશે વોટ બરાબર પછી સહાયકારક ક્રિયાપદ શું છે મસ્ટ હવે આના પછી જે છે ને એ ક્રિયાપદ સોરી અહીંયા આના પછી જે છે ઈ કર્મ આવવું પડે પણ અહીંયા તો કર્મનો કોઈ ઉલ્લેખ નથી એટલે સીધું શું આપણે લઈ લેવાનું હેવ બિન હેવ બિન માં ક્યારેય કર્મ નહીં આવે માં ક્યારેય કરતા આવશે નહીં વોટ મસ્ટ હેવ બિન ડન વીથ રી શું છે ડન બાય બાય છે જો એટલે અહીંયા કર્મ નો ઉલ્લેખ છે નહીં તો કર્મ ન આપેલું હોય તો સીધું હેવ બિન પ્લસ વિથ્રી જેમ આપણે હતું એમ લખી નાખવાનું કરતા જેમ આપણે દર્શાવીએ છીએ એમ દર્શાવીને અન્ય શબ્દ લખી નાખવાનું રહેશે

કરતા નથી એટલે બાય પ્લસ કરતા અહીંયા આવશે નહીં કારણ કે બાય નો ઉલ્લેખ તો આપણે અહીંયા કરી નાખ્યો છે બરાબર એટલે સીધું શું આવી જશે ઇન ધેટ કોર્નર ક્વેશ્ચન બાય માઇટ ધ બેગ હેવ બીન પુટ ઇન ધેટ કોર્નર ક્વેશ્ચન માર્ક આવશે એના પછીનું વિધાન વુ વિલ હેવ ટ્રીટેડ ધીસ પેશન્ટ બરાબર હવે અહીંયા જોવાનું છે વૂ પાછું વિધાન આપેલું છે તો વૂ ની જગ્યાએ શું કરી નાખવાનું છે આપણે બાય વૂમ વેલ નું વેલ હવે કર્મ શું છે ધ પેશIENTS હેવ બીન એક્ટિવ છે એટલે પેસિવ હેવ બીન ટ્રીટેડ કેમ અહીંયા કરતા નથી આપણે મૂક્યું કારણ કે ઉથી વાક્ય બનેલ છે એટલે એમાં કરતાનો ઉલ્લેખ કરવાનો હોતો નથી સમજાય છે તો આ રીતે જે છે એ આપણે પૂર્ણ સહાયકારક ક્રિયાપદોના એક્ઝામ્પલને જોયા બરાબર સહાયકારક ક્રિયાપદ અને પૂર્ણ સહાયકારક ક્રિયાપદ આ બંને વચ્ચે શું તફાવત છે એ પણ આપણે જોયું કે જ્યારે પણ તમને સહાયકારક ક્રિયાપદનો આપણે કેમ સાદા ભવિષ્યકાળના ઉદાહરણને સોલ્વ કરતા હોય એવી જ રીતના આપણે જે છે એ સહાયકારક ક્રિયાપદોના એક્ઝામ્પલને સોલ્વ કરવાના છે બંનેની વાક્ય રચના તો જુઓ સેમ જ છે સાદો ભવિષ્યકાળની વાક્ય રીતના તમે શું બોલો છો તો એની અંદર તમે કરતા પ્લસ શેલ ઓબ્લિક વેલ પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ